व्याकरण पाठौ अप्रत्याख्यान अनंतानुगति अप्रत्याख्यान प्रत्याख्यान त्रण कषाय त्याग वाला जे भावलिंगी मुनिराज छे साचा मुनि छे प्रचुर आनंद में जीवा वाला अंतरंग ने बैरंग परिग्रति केवा छे रहित छे ख्याल आवे छे ने एवा एवू आत्मज्ञान ज्या वर्ते छे साचा गुरु छे बाकी कुल गुरु कल्पना बाकी जे बधी मान्यता वाला माइनस ने गुरु ए तो बधी शू छे कल्पना छे ए कोई साचा गुरु नथी अने आत्मार्थी नहीं जोय એટલે આત્માથી બાકીના કોઈ પણ ગુરુઓમાં એ ગુરુપણું જોતા નથી સાચા ગુરુપણું જ્યાં છે એમને જ આત્માથી શું માને છે સાચા ગુરુ માની છે સમજાય છે ને ક્યારે પાપનો ઉદય આવે રોડ પર પણ આવી જાય કરોડોનો લોસ થઈ જાય ખ્યાલ આવે છે ને તો એ વખતે એ આ ધર્મ ઉપરથી શ્રદ્ધા ઉઠી ના જાય સામગ્રી મળે છે એવી ખોટી કલ્પના આ આત્માથી જીવ કરતો નથી કેવી શ્રદ્ધા ગુરુ પ્રત્યે ધર્મ પ્રત્યે કેવી શ્રદ્ધા ખ્યાલ આવે ને ગમે તેવો ઉદય આવે એ ઉદયના વચ્ચે પણ એ સાચા દેવ શાસ્ત્ર ગુરુની શ્રદ્ધાનો શું નથી કરતો ત્યાગ નથી ખ્યાલ આવે છે ને હું ત્યાગ નથી કરતો પછી પાપનો ઉદય આવી જાય કે પુણ્યનો ઉદય આવે એવી અંદરમાં સાચા દેવ શાસ્ત્ર ગુરુની શું હોવી જોઈએ શ્રદ્ધા હોવી જોઈએ એટલે ટોટલમાં જે લખ્યું છે ને મોક્ષમાં પ્રકાશકમાં કે દેવ શાસ્ત્ર ગુરુ તો આ ધર્મના સ્તંભ છે જૈન ધર્મના ત્રણ સ્તંભ જૈન ધર્મના ત્રણ સ્તંભ કયા દેવ શાસ્ત્ર અને ગુરુ ને અહીંયા આની જ માન્યતા ખોટી હશે ને આની જ માન્યતા ખોટી હશે ને તો એ અન્ય ઉપાય કેવી રીતે કરશે અન્ય ઉપાય એટલે સમ્ય દર્શનનો ઉપાય કેવી રીતે કરશે સમજાય છે ને જ્યાં 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 બેઝ જ ખોટું છે પાયો ધર્મનો પાયો જ ખોટો છે સ્વરૂપે જો આગળ જઈએ આવી જાઓ પાંચમી નંબરની ગાથામાં
આટલી સમયની વાર્તા પર આવી જાઓ, આપણે સાથે વાંચીએ. પ્રત્યક્ષ સદગુરુ પ્રાપ્તિનો ગણી પરમ ઉપકાર, ત્રણેય યોગ એકત્વથી વર્તે આજ્ઞાધાર. જો શું કહે છે આમ, પ્રત્યક્ષ સદગુરુ પ્રાપ્તિનો ગણે પરમ ઉપકાર. હવે આત્માથી શું ગણે છે? પ્રત્યક્ષ સદગુરુ મળ્યા એટલે હવે એમને કેવા લાગે છે? પ્રત્યક્ષ સદગુરુનો કેવો લાગે છે? ઘણો ઉપકાર લાગે છે. કારણ કે એ સદગુરુથી શું સમજાશે? સદગુરુથી મને મારો આત્મા સમજાશે, મોક્ષમાંથી પ્રાપ્તિ થશે. સમયસારની ચોથી ગાથામાં કીધું ને, શુદ્ધ પરિચિત અનુભૂતને કામ ભોગ બંધનની કથા. કામ ભોગ બંધનની કથાથી તો કેવા છે અનાધિકારની? શ્રુત, પરિચિત અને અનુભૂત. ખ્યાલ છે ને? શ્રુત એટલે સાંભળી પણ છે, પરિચય પણ કર્યો અને અને એનો એનો અનુભવ પણ છે. કોનો કોનો? ત્રણ વસ્તુ, કામ ભોગ અને બંધનની કથા. પણ કોનાથી પરિચિત ના થયો? જાગૃતિબેન કોનાથી પરિચિત ના થયો? હા, આત્માની વાત ક્યારે સાંભળી નહીં, આત્માનો ક્યારે પરિચય કર્યો ને, અને આત્માનો ક્યારે અનુભવ. સદગુરુમાં પણ લઈ લો કે સાચા સદગુરુનો ક્યારે પરિચય ના થયો, સાચા સદગુરુને ક્યારે મેં સાંભળ્યા નહીં, અને સાચા સદગુરુનો ક્યારે મેં શું ના કર્યો? નિર્ણય ના કર્યો. સમજાય ને? એટલે અનંતકાળથી શું ઉભું રહ્યું? અનંતકાળથી સંસાર ઉભો રહ્યો. ગણે પરમ ઉપકાર, ત્રણેય યોગ એકત્વથી. હવે ત્રણેય યોગ એકત્વથી, ત્રણ યોગ એટલે કયા? મન, વચન અને કાય. ત્રણેયની એકતા, ત્રણેયની એકતા. એવું નહીં કે મનમાં તો એના માટે હતું, પણ કાયામાં અને વાણીમાં, ખ્યાલ છે ને? કાયા અને વાણીમાં છે, પણ મનમાં તો વિપરીત વિચાર. તો કે એમ નહીં, ત્રણેયની એકતા. કઈ ત્રણ? મન, ભગવાન આત્મા બતાડ્યો, એવા ભગવાન આત્માને શું કહ્યું હોય? મન, વચન અને કાય થી એમની આજ્ઞાને માની. સમજાય છે? એમની આજ્ઞાને માની એટલે કીધું ને, ત્રણેય યોગ એકત્વથી વર્તે આજ્ઞા ધાર. જે સદગુરુએ ઉપદેશ આપ્યો ને, શું આજ્ઞા આપી? કે પરપદાર્થ, પરપદાર્થ એ મારા નથી. આવો સત્ય ઉપદેશ આપ્યો. પરપદાર્થમાં ઈષ્ટ અને અનિષ્ટ પણ નથી. મિથ્યા ભ્રાંતિથી શું માને છે આજે? કોઈ પદાર્થને ઈષ્ટ અને કોઈ પદાર્થને અનિષ્ટ રૂપાવી. અને બોલો, એવું છે? પદાર્થમાં ઈષ્ટ અનિષ્ટ પણ છે નથી ને? પદાર્થ તો પદાર્થ છે. માન્યતાથી શું માન્યું? કે કોઈ ઈષ્ટ છે અને કોઈ અનિષ્ટ છે. બોલો, એસીમાં બેઠા છે ને, તો કેવું લાગે છે? ઈષ્ટ. અને અહીંયાથી બધા બહાર નીકળશું તડકામાં, પછી કેવું લાગશે? અનિષ્ટ. એટલે એસી ને શું માન્યું? ઈષ્ટ. સમજાય છે ને? અને એસી ઈષ્ટ નથી. બોલો, અહીંયા કોઈને તાવ હોય, તાવ હોય તો બોલો, અગર એસી ઈષ્ટ હોય તો એ તાવ વાળા દર્દીને પણ ઈષ્ટ લાગવો જોઈએ ને? એ તો શું કહેશે? અરે બંધ કરો, બંધ કરો, ખ્યાલ આવે છે ને? નથી ગમતું, બંધ કરો. એટલે એક જ પદાર્થ, એક જ પદાર્થ અગર એ ઈષ્ટ હોય તો બધા માટે શું થવું જોઈએ? ઈષ્ટ થવું જોઈએ. સમજાય છે ને? આ તો આપણી કલ્પનાથી માનીએ છીએ કે એસીમાં બેઠા છે તો આપણને સારું, અને અને તડકામાં છે તો ખરાબ, એવું ઈષ્ટ અનિષ્ટની કલ્પના તો આ મિથ્યા દ્રષ્ટિ કરે છે. એટલે કીધું છે ને કે જ્ઞાની પાપના ઉદય આવે, પાપના ઉદય આવે તો ખેંચાતા નથી, ખેદાતા નથી, અને પુણ્યનો ઉદય આવે તો ખેંચાતા નથી. સમજાય ને? બંને ઉદયમાં કેવું? બંને ઉદયમાં સમદર્શિતા. આગળ આવ્યું ને શબ્દ સમદર્શિતા. પતંગ હોય ને, પતંગ, એ પતંગ બે કારણથી પડે, બે કારણથી પડે. એક તો બહુ બહુ જોરદાર હવા આવે ને તો પણ એ પતંગ શું થઈ જાય?
પડી જાય અને બિલકુલ પણ હવા ના હોય તો પણ પડી જાય. સમજાય છે ને? એ મૈયા કહે છે બહુ પુણ્યનો ઉદય હોય અને પુણ્યના ઉદયમાં શું કર્યું, પોતાને મહાન માન્યો તો પણ અનંતકાળ સંસાર, અને પાપનો ઉદય આવ્યો અને પોતાને કેવો માન્યો, અધીન માન્યો, નાનો માન્યો તો પણ અનંતકાળ સંસારમાં રહે છે. કારણ જ્ઞાની કેવા, જ્ઞાની કેવા કે ગમે તેવા ઉદય વચ્ચે પણ એ શું રાખે છે, સમદર્શિતા રાખે છે કે ઉદય ઉદયમાં છે અને હું તો માત્ર એ ઉદયનો કોણ છું, કોણ છું, જાણવા વાળો તત્વ છું. સમજાય છે ને? જો આગળ જઈએ, હવે શું કહે છે જો, એક હોય ત્રણ કાળમાં પરમારજનો પંથ પ્રેરે પરમાત્મને તે વ્યવહાર સમંત. બહુ બહુ મહત્વપૂર્ણ ગાથા છે. એક હોય ત્રણ કાળમાં, એક હોય ત્રણ કાળમાં, ત્રણ કાળ એટલે કયા, ભૂત વર્તમાન અને ભવિષ્ય. ભૂતમાં, ભૂતમાં આત્માને પ્રાપ્ત કરવાનો માર્ગ અલગ હતો, વર્તમાનમાં અલગ છે અને ભવિષ્યમાં અલગ થશે. તો કેમ છે, કેમ નથી? ત્રણેય કાળમાં પરમારથનો પંથ તો એક જ છે. પરમારથનો પંથ એટલે એટલે શું, એટલે શું લેવાનું અહીંયા, તો કે મોક્ષ માર્ગ. પરમાનંદનો પંથ એટલે મોક્ષ માર્ગ. મોક્ષ માર્ગ એક હોય કે બે હોય? મોક્ષ માર્ગ તો એક જ છે. મોક્ષ માર્ગ તો એક જ છે. કયું મોક્ષ માર્ગ શું કહેવાય ને, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર, એને જ મોક્ષ માર્ગ કહેવાય છે. ફરી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એને શું કહેવાય છે, મોક્ષ માર્ગ કહેવાય છે. સમ્યક દર્શન એટલે શું, સમ્યક દર્શન એટલે શું, આત્માની શ્રદ્ધા, શ્રદ્ધા હે. સમ્યક જ્ઞાન એટલે શું, આત્માને, આત્માનું જ્ઞાન. સમ્યક જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન. અને સમ્યક ચારિત્ર એટલે શું, આત્માનમાં લીનતા. સમજાય છે ને? આત્મામાં શું, લીનતા. ફરી ત્રણ થયા, સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્ર, આત્માની શ્રદ્ધા, આત્માનું જ્ઞાન અને આત્માની નિરંતરતાથી રહે, બરાબર ને? પણ એને નિરૂપણ કરવાની શૈલી બે, નિરૂપણ કરવાની શૈલી કેટલી, બે, નિશ્ચય મોક્ષ માર્ગ અને વ્યવહાર મોક્ષ માર્ગ. સમજો બરાબર, મોક્ષ માર્ગ બે પ્રકારના નહીં, અહીંયા બહુ ગોટાળા થાય, ખ્યાલ છે ને? મોક્ષ માર્ગ કઈ બે નથી. હા, તરત નિશ્ચય મોક્ષ માર્ગ અને વ્યવહાર મોક્ષ માર્ગ ની વાત આવે તો એ જીવ શું સમજી લેશે, ઉપચરી ખરેખર છે નહીં. શું કીધું, વ્યવહાર એટલે ખરેખર એમ છે નહીં, ખ્યાલ આવે ને? બીજી રીતે કહે તો ઉપચરી, વ્યવહાર એટલે શું, ઉપચરી. અને નિશ્ચય એટલે સાક્ષુ. તો ખરેખર મોક્ષ માર્ગ કયો છે, તો કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એને સાચો મોક્ષ માર્ગ કહેવો તે નિશ્ચય. હવે એની સાથે સાથે સમજો, એની સાથે સાથે રહેવા વાળો જે શુભ ભાવ છે ને, કોની સાથે રહેવા વાળો, નિશ્ચય સાથે રહેવા વાળો. સમજાય છે ને? એની સાથે રહેવા વાળા શુભ ભાવને ઉપચાર થી મોક્ષ માર્ગ કહેવાય છે, ખ્યાલ છે? એને કહેવાય વ્યવહાર મોક્ષ માર્ગ. ફરી વ્યવહાર એટલે શું કીધું, ખરેખર છે નહીં, એમ છે નહીં, અને એ શુભ ભાવ ખરેખર મોક્ષ માર્ગ છે નહીં, પણ કોની સાથે છે, કોની સાથે છે શુભ ભાવ, એ નિશ્ચય સાથે છે, ખ્યાલ છે ને? એટલે શુભ ભાવ ને મોક્ષ માર્ગ નો શું અપાય છે, આરોપ અપાય છે. ક્લિયર? બરાબર. અને જેમ કોઈ મીઠાઈ નો ડબ્બો હોય ને, હોય છે તો એ પુઠ્ઠા નો ડબ્બો,
पर अंदर मिठाई छे तो इन्हें शू कहवाय मिठाई नो डब्बो पर अंदर मिठाई ज ना होय तो मिठाई ज ना होय तो हां तो कोई कैसे मिठाई नो डब्बो लगे ने हाल आवे ने એવી રીતે આ કહે છે કે અંદર અંદર આત્માને પ્રાપ્ત કર્યો હોય તો બહારના વ્રત આદિ ને શુભ ભાવ ને હાલ આવે ને એ બધાને શું કહેવાય છે તો કે વ્યવહાર મોક્ષ માર્ગ કહેવાય છે ને તો એ વ્યવહાર નામ પડતું નથી નિશ્ચય હશે તો સાથે એને વ્યવહાર શુભ ભાવને વ્યવહાર કહેવાય નિશ્ચય ના હોય તો એ શુભ ભાવને વ્યવહાર નામ પડતું નથી બરાબર સમજાયું આ મોક્ષ માર્ગ સંબંધીનો નિશ્ચય વ્યવહાર જોઈએ બે રીતે નિશ્ચય વ્યવહારને જોશું એક તો મોક્ષ માર્ગ સંબંધીનો નિશ્ચય વ્યવહાર હમણાં આપણે જોયું હવે આત્મા સંબંધીનો નિશ્ચય વ્યવહાર સમજાય છે હવે આત્મા સંબંધીનો નિશ્ચય વ્યવહાર એ અલગ રીતે કરી છે હમણાં આપણે કોનો નિશ્ચય વ્યવહાર જોયો મોક્ષ માર્ગ સંબંધીનો નિશ્ચય તો બધાને ખબર પડી ગઈ કે આત્માની રુચિ તેનું નામ નિશ્ચય સંવેદ છે આત્માનું જ્ઞાન તેનું નામ નિશ્ચય સમ્યક જ્ઞાન અને આત્મામાં લીનતા તેનું નામ નિશ્ચય સમ્યક તો હવે સામે તે ત્રણ વ્યવહાર ઉભા કરો વ્યવહાર સમ્યક દર્શન કોને કહેશું તો સાત તત્વની શ્રદ્ધા કેટલા તત્વની સાત સાત તત્વની શ્રદ્ધા તેનું નામ વ્યવહાર સમ્યક દર્શન વ્યવહાર સમ્યક જ્ઞાન કોને કહેશું તો કે આ શાસ્ત્રનું જ્ઞાન છે ને એને શું કહેશું વ્યવહાર સમ્યક જ્ઞાન અને વ્યવહાર સમ્યક ચારિત્ર કોને કહેશું તો કે જે વ્રતાદી ના શુભ પરિણામ છે ને ક્રિયા છે એને શું પડશે વ્યવહાર ચારિત્ર નામ પડે છે પણ ફરી આ ત્રણને વ્યવહાર ક્યારે નામ પડશે આ શાસ્ત્ર જ્ઞાન ને આપણી પાસે જે શાસ્ત્ર જ્ઞાન છે જે લીધું છે એને વ્યવહાર નામ ક્યારે પડશે કે જ્યારે નિશ્ચય સમ્યક જ્ઞાન હશે ત્યારે સાત તત્વની ભેદરૂપ શ્રદ્ધાને વ્યવહાર સમ્યક તો ક્યારે કહેવાશે ત્યારે આત્માની શ્રદ્ધા હશે તો ખ્યાલ આવે ને અને વ્યવહાર સમ્યક ચારિત્ર ક્યારે કહેવાશે કે જ્યારે આત્મામાં લીનતા થઈ હશે તો ખ્યાલ આવે અગર એનો નિશ્ચય નથી અને પછી એના કેટલું પણ શાસ્ત્ર જ્ઞાન હોય તો એને વ્યવહાર નામ પડશે કે નહીં તો કે નહીં પડે બરાબર ને કેટલા પણ પ્રતાદિક કરશું તો એને વ્યવહાર ચારિત્ર કહેવાશે કે નહીં તો કે નહીં કહેવાય અને સાત તત્વની શ્રદ્ધા કરશું તો પણ એ વ્યવહાર સમ્યક નામ નહીં આટલું સમજાયું હવે આવી જો આત્મા સંબંધી નિશ્ચય અને વ્યવહાર આત્મા સંબંધી નિશ્ચય અને વ્યવહાર હવે અલગ રીતે ઘટિત થશે આત્મામાં આત્મામાં બે ધર્મ છે કયા બે ધર્મ અભેદપણું અને ભેદપણું વસ્તુ કેવી છે વસ્તુ ભેદ અભેદ આત્મક છે ભેદ પણ છે અને અભેદ પણ છે અભેદ આત્મા બરાબર અને એમાં જે અનંત ગુણ છે કયા ગુણો છે જ્ઞાન દર્શન ચારિત્ર સુખ વીર્ય બધા અનંત ગુણ છે તો એવો ભેદ પણ છે અને આત્મા કેવો છે અભેદ પણ છે સમજાય છે ને આ બધા ભેદ પડ્યા કે નહીં જ્ઞાન દર્શન સુખ આ બધાના લક્ષણ અલગ અલગ છે ને બધાના લક્ષણ અલગ અલગ છે જ્ઞાન નું કામ શું જાણવું શ્રદ્ધા નું કામ શું અહમ કરવો અને ચારિત્ર નું કામ શું લીનતા કરવું બરાબર ને અને એ વખતે એનામાં અભેદ પણ પડશે કારણ કે અનંત ગુણ નો કેવો છે પિંડ છે સમજાય ને એવા એવા જ્ઞાન દર્શન ચારિત્ર ના ભેદ હોવા છતાં પણ આત્મા આત્મા તો એક જ રહ્યો ને આત્મા તો અભેદ રહ્યો કે નહીં અનંત ગુણ હોવા છતાં પણ આત્મા અનંત ન થઈ ગયા અનંત થયા કે નહીં આત્મા અનંત થયા કે નહીં ન થયા ને આત્મા તો કેટલો રહ્યો એક જ રહ્યો સમજાય છે ને એટલે અભેદ પણ પડે છે અને ભેદ પણ પડે છે સમજાય છે હવે ભેદને જોવું એ વસ્તુમાં ભેદને જોવું ભેદને કહેવું તે વ્યવહાર અને અભેદને જોવું અભેદને જોવું તે નિશ્ચય સમજાય છે ને અભેદને જોવું તે નિશ્ચય અને ભેદને જોવું તે વ્યવહાર ખ્યાલ આવે છે આ નિશ્ચય વ્યવહાર આત્મામાં સમજાય મોક્ષ માર્ગમાં નિશ્ચય વ્યવહાર અલગ અને આત્મામાં નિશ્ચય વ્યવહાર અલગ આત્મામાં ભેદ પાડીને જોયો કે આ જ્ઞાન વાળો આત્મા દર્શન વાળો આત્મા ચારિત્ર વાળો આત્મા તો એ વ્યવહાર અને જે આવા દર્શન જ્ઞાન ચારિત્ર ના ભેદ ના જોયા અને કેવો જોયો આત્માને
અભેદ જોયો તો એ શું થઈ ગયું? દે નિશ્ચય. હવે નિશ્ચય અહીંયા કીધું ને, જો શું કહે છે હવે સમજો. હવે કહે છે, હો એક હોય ત્રણ કાળમાં પરમાનંદનો પરમ પ્રેરે. પ્રેરે એટલે નિમિત્ત, પ્રેરે એટલે જે બતાડે, પ્રેરે એટલે જે નિમિત્ત બને છે. તે પરમાર્થને જે બતાડે છે, હ તે વ્યવહાર સંબંધ છે. એટલે જ્ઞાન દર્શન ચારિત્રના ભેદ પાયરા. તો હવે જ્ઞાન દર્શન ચારિત્રના ભેદ શું બતાડે છે, કોને બતાડે છે? એ અભેદ આત્માને બતાડે છે. આપણે આજ સુધી અભેદ આત્માની દ્રષ્ટિ કરી નથી ને, તો એ અભેદ આત્માને સમજવા માટે કેટલા ભેદ પાડ્યા? ત્રણ ભેદ પાડ્યા. શું ત્રણ ભેદ પાડ્યા? જ્ઞાન વાળો આત્મા, દર્શન વાળો આત્મા અને ચારિત્ર વાળો આત્મા. ખ્યાલ છે ને? તો એ ત્રણ ભેદ થી કોને સમજાવ્યો? કોને સમજાવ્યો? એ અભેદ આત્માને સમજાવ્યો. અભેદ, અભેદ, ભેદ પણ કોની માટે? ભેદ કોની માટે? ભેદમાં અટકવા માટે, ભેદમાં અટકવા માટે કે અભેદને બતાડવા માટે? સમજાય છે? સમજાય છે? કારણ કે જ્યાં સુધી ભેદમાં પણ હશું ને, ત્યાં સુધી આપણને શું થશે? તો કે રાગ જ થશે, વિકલ્પ થશે. તો ભેદની પણ શું કરવાની છે? ભેદની પણ દ્રષ્ટિ હટાવવાની છે. અને કોને જોવાનું છે? અભેદને જોવાનું છે. સમજાય છે? પણ અભેદને જોયો નથી ને આજ સુધી, અભેદને જોયો નથી. અને એટલે અવલંબન કોનું લેવું પડે છે? વ્યવહારનું. વ્યવહારનું એ ભેદનું. અને ભેદનું અવલંબન લઈને પણ આશ્રય કોનો કરવાનો છે? ભેદનો કે અભેદનો? અભેદનો. ખ્યાલ આવે છે ને? તો એ જ ભેદ શું છે, એ જ વ્યવહાર શું છે? સંબંધ છે. એટલે સમ્યક છે. સંબંધ એટલે સમ્યક, સાચો છે. કયો વ્યવહાર સાચો? કયો વ્યવહાર સાચો? જે પરમાર્થને બતાડે એ વ્યવહાર સાચો. બાકીનો કોઈ પણ વ્યવહાર સાચો નથી. સમજાય છે ને? બોલો. આપણે આપણે લાડવા બનાવી ને, કોઈ પણ લાડવા, હા, તો પહેલા આપણે એને શું કરીએ છે? ભેદથી બધું જાણીએ છીએ કે નહીં? ખ્યાલ છે? ભેદથી બધું જાણીએ ને કે આમાં આ આ બધી સામગ્રી જોશે. હવે જ્યારે લાડવો બની જાય, જ્યારે લાડવો બની જાય અને પછી જ્યારે ખાઈએ છીએ ને, ત્યારે બોલો કેટલા ભેદ ને યાદ કરો છો? પછી યાદ આવે છે કે નહીં? યાદ આવે છે કે નહીં? બોલો. કે આટલું ઘી નાખ્યું હતું, આટલા આટલો માવો નાખ્યો હતો, આટલું ડ્રાય ફ્રૂટ નાખ્યું હતું, આટલી સાકર નાખી હતી. પછી ત્યાં તો શું કરે છે બોલો? મસ્ત અભેદ, અભેદ નો સ્વાદ. લૌકિકમાં તો કેટલા હોશિયાર છે ને આપણે. એ મજા કહે છે કે ભેદ થી, હવે ભેદ, ભેદ થી પહેલા કોને જાણો? અભેદ ને જાણો. બરાબર ને? હવે શું કરો? તો કે ભેદ ઉપર થી પણ શું કરી લો? દ્રષ્ટિ હટાડી લો. સમજાય છે ને? કારણ કે જ્યાં સુધી ને ભેદ ઉપર પણ લક્ષ્ય રહેશે, ત્યાં સુધી મને શુદ્ધ આત્માનો અનુભવ થવાનો નથી. અને જે અભેદનો અનુભવ થાય છે, ત્યાં પછી એ વખતે કોઈ પણ ભેદના વિકલ્પ રહેતા નથી. સમજાય ને? એ ચાર ઉદાહરણ થી સમજાવું છું. ચાર ઉદાહરણ તમને એકદમ સમજાય જશે. ચા, ચા બધા જ પીએ છે ને? તો એ ચા, ચા પીવા માટે, ચા પહેલા તો બનાવવા માટે એ ચાની ભૂકી, એ ચાની ભૂકી કેવી છે? સાધક છે. કારણ કે ચાની ભૂકી વગર ચા નહીં બને. બરાબર ને? એટલે ચાની ભૂકી એ શું છે? ચા બનાવવા માટે તો, ચા બનાવવા માટે તો સાધક. સમજો. હવે ચા જ્યારે જ્યારે આપણે આપણને પીવી છે, બરાબર, તો પછી ત્યારે આપણે ચાની ભૂકી સાથે પી લઈએ છે? શું કરીએ છીએ આપણે? ચા પીવા માટે એક ચાની ભૂકી કેવી છે? બાધક. બાધક. બનાવવા માટે તો હતી સાધક, પણ પીવા માટે બાધક. ખ્યાલ આવે છે ને? એમ આત્માને સમજવા માટે આ બધા ભેદ સાધક. સાધક.
નથી નહીં અને આત્માને જોયો નથી ને એટલે આચાર્ય સમજાવશે કેવી રીતે એના લક્ષણ થી સમજાવશે ગુણ થી સમજાવશે તો એ સમજ્યા કોના વડે સમજ્યા ભેદ વડે સમજ્યા કે જ્ઞાન વાળો આત્મા દર્શન વાળો આત્મા ખાલા છે ને પણ હવે અનુભૂતિ માટે બેઠા અને હવે એક વિકલ્પોમાં રહ્યા તો પણ એ હવે શું નહીં થાય અનુભૂતિ નહીં થાય હવે એ વિકલ્પને પણ શું કરવા પડશે તોડવા પડશે ખાલા છે ને અને ત્યારે જઈને શું થાય છે અહીંયા નિર્વિકલ્પ દશાની પ્રાપ્તિ થાય છે ખાલા છે ને અહીંયા કીધું પ્રેરેતે પરમાર્થને તે વ્યવહાર સંબંધ સંબંધ એટલે સાચો અને પ્રેરે એટલે જે બતાડે છે દેખાડે છે કોને પરમાર્થ કોને દેખાડે છે પરમાર્થ બરાબર ને આત્મા આત્મા સંબંધી નિશ્ચય વ્યવહાર લીધો તો આત્મા એમાં પરમા અભેદ એ પરમા અને મોક્ષ માર્ગમાં પરમાર્થ કોણ મોક્ષ માર્ગમાં પરમાર્થ કોણ નિશ્ચય સંબંધી જ્ઞાન ચારિત્ર એ પરમા સમજાય છે ને આગળ જઈએ જો હવે આવી જો 27 નંબર ની ગાથા એમ વિચારી અંતરે શોધે સદગુરુયો કામ એક આત્માર્થનો બીજો નહીં મનરો જો શું કહે છે અહીંયા અહીંયા કહે છે એમ વિચારી અંતરે શોધે સદગુરુ યો હાલા છે ને શું વિચારી અંતરે શું વિચારી આ બધું જો ઉપર કીધું ને એમ વિચારી અંતરે અંદરમાં જે ઉપર કીધું એવો શું કર્યો વિચાર કર્યો શોધે સદગુરુ યો શોધે સદગુરુ યો હવે કોની કોની શોધ કરે છે સદગુરુ સાચા ગુરુની શોધ કરે છે કામ એક આત્માર્થને કામ એક આત્માર્થને એક આત્માર્થનું કામ શું છે કે મને તો મારા આત્માને જ પ્રાપ્ત કરવો છે જન્મ મરણ ને હવે શું કરવું છે ટાળવા છે ખ્યાલ છે ને ભવમાં હવે મારે રખડવું નથી આપણે ઉદાહરણ આપ્યું હતું ને કે જે બોર્ડ ની એક્ઝામ માં ભણવા વાળો છોકરો એને દિવસ રાત શું દેખાય છે દિવસ રાત દિવસ રાત ભણવું જ દેખાય છે કે નહીં એના સિવાય બીજું એને કાંઈ દેખાતું નથી સમજાય છે એવી રીતે આત્માર્થીને દિવસ રાત દિવસ રાત એક આત્મા જ જોવે છે એટલે કીધું ને બીજો મન નહી રો નિયમ સારમાં આગળ જ કીધું છે ત્રીજી ગાથામાં કરવા યોગ્ય કાર્ય શું છે કરવા યોગ્ય કાર્ય કરવા યોગ્ય કાર્ય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે બીજું કાંઈ કરવા યોગ્ય કાર્ય નથી હલા છે ને આ જ કામ કરવા યોગ્ય છે આ ભવમાં તો મારે ભવનું શું કરવાનું છે અભાવ કરવો છે ગુરુદેવ કે ને પુણ્ય નો ઉદય નહીં હોય તો ચાલશે બારમાં અનુકૂળતા નહીં હોય તો ચાલશે કદાચ ક્ષયોક્ષમ જ્ઞાન વધારે નહીં હોય તો ચાલશે અચ્છા પ્રવચન કરતા ન આવડે તો ચાલશે કે નહીં આત્માનુભૂતિ માટે પ્રવચન કરતા આવડવું જોવે કમ્પલસરી કમ્પલસરી કે નોટ કમ્પલસરી ખ્યાલ આવે છે ને ક્ષયોક્ષમ બધું યાદ રહેવું જોવે કે નહીં એ પણ કમ્પલસરી નહીં ખ્યાલ ને પણ કમ્પલસરી શું કમ્પલસરી શું કે મને મારો આત્મા જોવે છે સમજાય છે ને એ કમ્પલસરી કામ છે બાકી બધું હોય કે ન હોય સમજાય છે ને એ મેં આ કીધું જો એક હોય પર એક હોય કામ એક આત્માર્થને બીજો મન નહીં રોગ સમય સાથે ઉદાહરણ આપ્યું છે ધ્યાનાભિષ્ટા ધ્યાનાભિષ્ટા અને ભૂતાભિષ્ટા આ મિથ્યાદ્રષ્ટિ કેવો છે ખબર છે આ બે જીવ જેવો છે ભૂતાભિષ્ટા જેવો અને ધ્યાનાભિષ્ટા જેવો કોઈ વ્યક્તિ છે અને એને શું માન્યું કે મને કોઈ ભૂત વળ્યું છે અને એની બધી ક્રિયાઓ પ્રક્રિયા કેવી દેખાય છે બોલા ભૂત કરે ને એવી દેખાય છે સમજાય ને ખરેખર ખરેખર એને કઈ થયું છે કે નહીં કઈ નથી થયું પણ એને માન્યું શું કે મને કોઈ ભૂત વળ્યું છે ખ્યાલ છે એની બહારની બધી ક્રિયા પણ એવી દેખાય છે અને બીજું ઉદાહરણ આપ્યું ધ્યાનાધિષ્ઠાન કોઈ વ્યક્તિ ધ્યાનમાં બેઠો છે અને કોનું ધ્યાન કરે છે ભેંસનું ધ્યાન કરે છે કોનું ધ્યાન ભેંસનું
અને હવે એ પોતાને શું માનવા માંડ્યો? ભેંસ માનવા માંડ્યો. હા, એટલે હવે પોતાને શું માને છે? મારી પાસે મોટા મોટા શું છે? સિંગડા છે. હા, અને આકાશને સિંગડા શું કરે છે? ઘસાય છે. હા, હવે એની પત્ની એને બોલાવે છે કે ચાલો જમવા, ચાલો જમવા આવો. હા, તો એ કહે છે જમવા કેવી રીતે આવું? આ બારણું તો કેટલું નાનું છે, કેવી રીતે અહીંયાથી હું નીકળીશ? સમજાય છે ને? કારણ કે એને પોતાને શું માન્યો? પોતાને ભેંસ માન્યો. બોલે ભેંસ થયો કે નહીં? એ તો મનુષ્ય જ છે ને, પણ એને ખાલી શું માન્યું? ભ્રમ કર્યો ને, ભ્રમ કરી નાખ્યો કે હું કોણ છું? ભેંસ. એમાં અજ્ઞાની જીવ ભ્રમથી શું માને છે? આ શરીર, આ સ્ત્રી, ઘર, કુટુંબ, પરિવાર, હું પૈસા વાળો, હું ગાડી વાળો, કેટલા વાળા પોતાને માન્યો, પણ એક વાળો ન માન્યો. કયા વાળો? આત્મા વાળો પોતાને ન માન્યો. પૂછડા લગાડી દે છે પાછો. હા, કેટલા શું લગાડી દે? પૂછડા લગાડે છે. એટલે ડિગ્રીઓ મળે ને, બારમા પદવી મળે, ગુરુદેવ શું કે? બધા પૂછડા લગાડે છે. સમજાય છે ને? જો અહીંયા શું કે છે, એક કામ એક આત્માર્થ ને બીજું મન નહીં રોગ. હવે જો આની પછી 38 નંબર ની ગાથા, કશાય નિરૂપ શાંતતા માત્ર મોક્ષ વિલાસ, ભવે ભેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ. આત્માર્થી નો નિવાસ ક્યાં? ચાર લક્ષણ કીધા, ચાર. એક તો કીધું કશાયની તીવ્રતા, તીવ્ર કશાય વાળા જીવ ના દેખાય. આત્માર્થી હોય બધા કેવા હોય? કશાયની મનતા હોય. તીવ્ર ક્રોધી ના હોય, તીવ્ર માની ના હોય, ખ્યાલ ને? તીવ્ર માયાચારી ના કરે અને તીવ્ર લોભ પણ ના હોય. કાલે આપણે કશાયની વાત કરી હતી ને, ઔદ્રિક ભાવમાં ચાર કશાય, ક્રોધ, માન, માયા અને લોભ. અશ્વજી કે ને કે અહીં માન ના હોત તો મોક્ષ હોય. સમજાય છે ને? અને માયાચારી ખાલા છે ને, આ માયાચારી જીવ કરે છે ને, કેવા પરિણામ કરે? માં આડા પરિણામ, છલ કપટ ના, હે ને? બીજા સાથે કેવું કરવાનું? છલ કપટ ના પરિણામ. એ કયા પરિણામ કીધા? માયાચારી ના પરિણામ. કઈ ગતિ ની પ્રાપ્તિ થાય? માં કિરણ ગતિ, આડા શરીર. કોઈ સાંભળજો, બુદ્ધે ઘણી વાર આની માટે બહુ સરસ કહેતા હોય છે કે આપણે થાય ને કે આપણે આપણે કોઈ સાથે છલ કપટ કર્યું. ખરેખર આપણે કોઈ સાથે છલ કપટ નથી કરતા. કોઈને આપણે ઉલ્લુ બનાવી દઈએ ને, તો ખરેખર આપણે કોઈ સાથે છલ કપટ નથી કરતા. એનો 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 એને જે લોસ થયો ને, એ વ્યક્તિને, જે સામેવાળા વ્યક્તિને લોસ થયો, એ એનો એનો પાપનો ઉદય. સમજો, એનો શું હતો? એનો પાપનો ઉદય. હા, અને એ સામેવાળા વ્યક્તિએ જે છલ કપટ કર્યું ને, તો એ છલ કપટ ના પરિણામ એને કર્યા, તો એ પરિણામ નું ફળ એ ભોગવશે. સમજાય છે કે નહીં? હા, એને કોઈ બીજા સાથે છલ કપટ નથી કર્યા, એને પોતા સાથે શું કર્યું? પોતા સાથે શું કર્યું? છલ કપટ કર્યું. સમજાય છે ને? કારણ કે પરિણામ નું ફળ કોણ ભોગવશે? કે પરિણામ નું ફળ પોતે ભોગવવાનું છે. આને એમ લાગે છે કે હું બીજા સાથે છલ કપટ કરું છું, પણ ના, એ છલ કપટ ના પરિણામ તો સ્વયં ભોગવે છે, ભોગવે છે. અને અને એ સામેવાળા વ્યક્તિનું તો એટલું પુણ્યાય ઓછું હતું ને, એટલે સામે એને આવો આવો કોણ મળ્યો? છલ કપટ કરવા વાળો મળ્યો. પણ એ છલ કપટ ના પરિણામ નું ફળ તો કોણ ભોગવશે? એ જીવ પોતે ભોગવે છે. અને જે લોસ કોનો થયો? આમાં લોસ કોનો થયો? કે જે આવા પરિણામ કરે છે એનો લોસ થયો. સમજાય છે ને? અહીંયા ચાર કશાય ની વાત કરી, માત્ર મોક્ષ અભિલાષ. શું કે છે? હા, શ્રીમદજી કે છે, એક એને કઈ અભિલાષા છે? માત્ર મોક્ષ અભિલાષ. કોઈ પુણ્ય ની અભિલાષા, કોઈ ઘણા બધા પૈસા થઈ જાય એવી અભિલાષા આત્માર્થી ને ના હોય. ભવે ખેદ, ભવે ખેદ એટલે ભવ નો ભય. કોનો ભય લાગવો જોઈએ? ભવ નો ભય. ભવ નો ભય ક્યાં લાગે છે? આપણે લાગે છે કોઈ ભવ નો ભય. હજી તો આપણે ક્યાં જવું છે? બધાને ક્યાં જવું છે? બોલો, સ્વર્ગમાં હમણાં કોઈ
તમને બધાને હમણાં સ્વર્ગ ની ટિકિટ મળવાની છે. અહીંયા બાર બધાને સ્વર્ગ ની ટિકિટ મળશે, તો પણ બધા બધા દોડશે કે નહીં? અમને જવું છે સ્વર્ગમાં. અહીંયા કે છે નરક નો ભવ તો નથી જોતો, પણ કયો ભવ નથી જોતો? સ્વર્ગ નો ભવ પણ નથી જોતો, એનું નામ છે ભવે ખેદ. કારણ કે જેમ નરક માં દુઃખ છે, એમ સ્વર્ગ માં પણ સુખ નથી, સ્વર્ગ માં પણ દુઃખ જ છે. અને કોઈ ગતિ માં સુખ નથી, ચારેય ગતિઓ માં દુઃખ જ છે. ખાલી એક સુખમય કોઈ ગતિ છે તો એ કઈ? ચલો કઈ? એ તો આપણે યાદ નથી આવતી, યાદ નથી આવતી. કઈ? પંચમ ગતિ. સમજાય છે ને? પંચમ ગતિ. અને પાંચ ભાવ માંથી કયો ભાવ? કયા ભાવ થી આપણે પંચમ ગતિ પ્રાપ્ત થશે? પારિણામિક ભાવના આશે થી પંચમ ગતિ ની પ્રાપ્તિ થાય છે. ભવનો ભય જેને લાગી જાય, ભગવાન બનવા તૈયાર થાય. ભવનો શું લાગી જાય? અરે ચક્રવર્તી જેવા ચક્રવર્તી પણ ભવ થી ડર્યા, એટલે તો બધું છોડીને ક્યાં ગયા? ગયા વન જંગલ માં ચાલ્યા. અને ત્યાં તો એક સહયોગ આમ વિયોગ થાય ને તો ઊંચો નીચો થઈ જાય. બોલો બોલો, થોડો સમય, થોડા સમય માટે મોબાઈલ ના દેખાય ને? બોલો બોલો, શું થયું? તરત એના મોઢામાંથી શું નીકળે ખબર છે? મારું તો બધું જ વયું ગયું. કારણ કે એનું આખું અસ્તિત્વ શેમાં હતું? બોલા પૂજગલ મોબાઈલ. કેટલી એક જ તો બુદ્ધિ કેટલું મારા પડું કહ્યું છે ને એ ભૂતગલ માં. તો મરણ સમય તો, મરણ સમય તો એક નહીં, આ બધા સહયોગ શું થઈ જશે? ક્ષણ માત્ર માં એક સમય બધા શું થઈ જશે? બધા છૂટી જશે. આ લાગે ને? કારણ કે કોઈ સહયોગ સાથે આવવાના નથી. ભરે કે પ્રાણી દયા, પ્રાણી દયા એટલે હમણાં તો અહીંયા આ શબ્દ સાંભળતા શું યાદ આવે? પ્રાણી દયા એટલે પરની દયા. અહીંયા પરની દયાની વાત નથી, એ તો હોય જ, એ તો હોય જ. અને પણ પ્રાણી દયા એટલે કોની દયા? સ્વ દયા. પરની દયા તો અનંત વાર કરી. એટલે તિરણ જોઈને એવા કૂતરા બિલાડા એ બધાને જોઈને, ભૂખ્યા પ્યાસા જોઈને એની દયા તો આપણે બધાને આવે. આપણે બિચારા જો તો ખરી. પણ અહીંયા એમ નથી થતું કે હું મારા આત્માને નહીં જોઈશ તો ભવિષ્યમાં મારે પણ શું થવું પડશે? આ કૂતરા બિલાડાની પર્યાય મારે પણ ધારણ કરવી પડશે. એટલે ગટરમાં હું રાજા હોય, શેખિયા હોય, અને આ શરીર ના પર સંયોગોમાં એક જ તો બુદ્ધિ કરે અને સીધો ક્યાં જન્મે? બોલો. કીડાની પર્યાયમાં ઉત્પન્ન થઈ જાય. પણ યાદ છે ને કથા, કોઈ રાજા અવધિ જ્ઞાની મુનિરાજ હતા. અને એ અવધિ જ્ઞાની મુનિરાજે એ રાજાને કીધું હતું કે તમે મરીને શું થશો? વિષ્ઠામાં કીડા થવાના છો. તો એ રાજા એના પુત્રને કહી દીધું કે ભાઈ જો સાંભળ, હું જ્યારે વિષ્ઠામાં કીડો થઈશ ને, હું બહાર આવીશ ને, ત્યારે મને શું કરજે? મને મારી નાખજે. એટલે એ પર્યાય ખતમ થઈ જાય. હવે થાય છે શું? બને છે કીડો, અને જ્યાં બહાર આવે છે ને ત્યારે પુત્ર મારવા જાય છે, તો એ શું કરે છે? ત્યાં બોલો અંદર વયો જાય છે. કારણ કે હવે એ કીડાની પર્યાયમાં શું થઈ ગયો? એકત્વ, તન્મય થઈ ગયું. પંડિત ટોટલજી ની ભાષામાં કહીએ તો પ્રાપ્ત પર્યાયમાં તન્મય. બધી બધા બધા આપણે ઘણા પહેલા પૂર્વમાં સુખ ભોગવ્યા ને નરકમાં, તો ઘણા ત્યાં તો સુખ નથી કર્યું. હા, કે હવે એક મનુષ્ય ભવ મળી જાય તો હવે હું મારું શું કરી લઈશ? કામ કરી લઈશ. સમજાય છે ને? કસમો ખાધી. અને જ્યાં મનુષ્ય પર્યાયમાં આવ્યા અને અહીંયા બધું બધું સારું સારું, ગાડી બંગલા, સાસુ વહુ, સમજાય? બધું બધા છોકરાઓ અનુકૂળ, તો શું થઈ ગયું? બોલો. પ્રાપ્ત પર્યાયમાં એવો આત્મા તો ક્યાંય રહી ગયો. હવે તો ખાવો પીવો અને મજા કરો. કોને જોયું છે નરક ને કોને જોયું છે સ્વર્ગ? ખ્યાલ આવે છે ને? એવા 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 કથનો કહે. બધું અહીંયા છે. સમજાય છે ને? એટલે અહીંયા કહે છે ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ. હવે જો દશન એવી જાસી જીવ રહે નહીં જો મોક્ષ માર્ગ પામે નહીં.
संसारी बंधता मात्र मोक्ष अभिलाष भवे जे अने प्राणी दया जहाँ से नवी दशा न आवे त्यास दिन जीव ली जीव लहे न जीव जो मोक्ष मार्ग पामे नहीं सुना पामे त्यास दिन ए मोक्ष मार्ग ने प्राप्त कर तो नहीं इसलिए श्रीमद् जी कहते हैं पात्र बिना वस्तु ना रहे पात्रे नासिक ज्ञान પરી પરી ચાર જમીન હોય ને એમાં એ શું બીજ બોવીએ ને તો એ બીજ શું ના થાય વૃક્ષ ઉગે ને ઉલટું શું થઈ જાય બીજ જ બળી જાય એવી પાત્રતા નહીં હોય ને તો એ પાત્રતા વગર આ વાત પણ આપણને સાંભળવી નહીં ગમે હા તો અનુભૂતિ તો બહુ ધૂળની વાત છે એટલે તો ગુરુદેવ સ્વાધ્યાય ઉપર કેટલું વજન આપતા કે એક આત્માર્થીના જીવનમાં મિનિમમ કેટલા કલાકનો સ્વાધ્યાય કીધો 4 થી 6 કલાકનો મિનિમમ સ્વાધ્યાય અને આજે તો સ્વાધ્યાય કેવી રીતે કરે ઘડિયાળના કાંટે હાલાવે ને થઈ ગયો હવે હા 1 કલાક થઈ ગયો સમજાય છે ને અહીંયા કોઈ કોઈ કે સ્વાધ્યાયમાં આવો તો અહીંયા સ્વાધ્યાયમાં આવો એમ કહેવા કહેવા માત્રથી કામ નહીં થાય કહીને આવા માત્રથી કામ નહીં થાય પોતાની શું થવી જોઈએ પોતાના અંદરથી રુચિ થવી જોઈએ કે મારે સ્વાધ્યાયમાં કેમ જવું છે કારણ કે મારે તો મારું હિત કરવું છે ખ્યાલ આવે ને એ ખરેખર સાચી રુચિપૂર્વક શું કર્યો કહેવાય સ્વાધ્યાય કર્યો કહેવાય અહીંયા કહે છે મોક્ષ માર્ગ પામે નહીં મટેના અંદર રોગ કયો રોગ કયો રોગ વિદ્યાર્થી રોગ સમજાય છે જન્મ મરણ ના ફેરા કરવા વાળો રોગ હવે કહેશે જો આગળ આવે જા એ દશા સદગુરુ બોધ સુહાય તે બોધે સુવિચારના ત્યાં પ્રગટે સુખદાય હવે હવે જ્યાં આવી એવી દશા કઈ દશા હવે ચાર ઉપર લક્ષણ કીધા ને એવી દશા પ્રગટ થઈ એવી પાત્રતા આવી હાલા છે ને તો હવે શું થયું સદગુરુ બોધ સુહાય એટલે હવે સદગુરુએ જે બોધ આપ્યો તમે દર્શન જ્ઞાન ચારિત્ર આત્મા પ્રાપ્તિ નો તો હવે સુહાય એટલે એ એ રૂપે પરિણમી ગયો શું થઈ ગયો આત્મા રૂપે પરિણમી ગયો અને પછી કીધું ને તે બોધ સુવિચારના શું થયા એ દશા પ્રગટ થઈ એટલે સાચી વિચારધારા પ્રગટ થઈ સમ્યક વિચારધારા પ્રગટ થઈ ત્યાં પ્રગટે સુખદાય એટલે સાચા સુખની દશા ત્યાં પ્રગટ થાય છે જ્યાં સમ્યક દર્શન થાય જ્યાં સુવિચારણા થાય અને સુબોધ મળે એટલે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર થાય એની સાથે સાથે સાચા સુખની શું થાય છે પ્રાપ્તિ થાય છે શું ક્યાં બોલતે છે આજી શું ક્યાં બોલતે છે હાર બોલતે છે ને પણ ચુપ્તી ભરેલો કોણ છે ચુપ્તી ભરેલો હું બોલતે છે સુખ શાંત રસ સે લગા લગય જ્ઞાન સાગર આત્મા બોલો પૂરણ પૂરી કેવી રીતે ખાઈએ એમાં તો કેટલા હોશિયાર છીએ આત્મા કોણાથી લબા લબ જ્ઞાન અને સુખ થી લબા લબ ભરચન તત્વ છે ખાલી નથી સમજાય છે ને કે આવી જ્યાં દશા પ્રગટ થઈ ત્યાં પ્રગટે સુખદાર કુછ બેનસી કે છે ને જેવું કારણ આપીએ એવું કાર્ય થાય જેવું કારણ ખ્યાલ આવે ને એવું કાર્ય થાય આ સુધી મેં કારણ શું આપ્યું મારે સમય દર્શન જોતું હતું પણ મેં કારણ કોને આપ્યું કારણ કોને બનાવ્યું એ શું ભાવને એ આ દેહની ક્રિયાને એટલે આજ સુધી શું ન થયું સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થઈ કારણ કોને બનાવવાનું હતું કારણ આત્માને બનાવવાનું હતું ખ્યાલ
ज्ञान चारित्र ની શું થઈ તો કે પ્રાપ્તિ થઈ કારણ યથાર્થ તો કાર્ય પણ યથાર્થ થશે હમ જો હવે આગળ કે છે આગળ આવો અહીંયા 41 નંબર ની ગાથા ઉપર જ્યા પ્રગટે સુવિચારણા ત્યા પ્રગટે નિજ જ્ઞાન જે જ્ઞાને ક્ષય તો જળની ક્રિયા છે
અને અને આત્મા પ્રાપ્ત અનુભૂતિ કરવી એ કોનો ધર્મ છે? આત્માનો ધર્મ છે. એટલે તિર્યક ગતિના જીવ ક્યાં પ્રવચન આપે છે, ક્યાં યાદ રહે છે? સાત તત્વના નામ પણ યાદ નથી રહેતા, પણ એમને શું છે, હું આત્મા છું એવું શું છે એમને? ભાવ ભાષણ છે. એટલે જીવો કેવા છે? સભ્ય દ્રષ્ટિ છે. અને એક અહીંયા દ્રવ્યલિંગી મુનિરાજ આટલું બધું બારમાં હોવા છતાં પણ આત્માથી વંચિત છે, એટલે કેવા છે? મિથ્યા દ્રષ્ટિ છે. આગળ જઈએ. જો અહીંયા કહે છે ને, હવે ગુરુ શિષ્ય નો સંવાદ. હવે શિષ્ય પણ કેટલો પાત્રતા વાળો જીવ છે, એને જે પણ શંકા થાય છે એ બધી શંકાઓ બરાબર પૂછે છે. એને એમ નથી થતું કે હું આ બધા પ્રશ્ન કરીશ તો હું નાનો દેખાઈશ, મારું માન શું થઈ જશે, ખંડિત થઈ જશે, એવું એને વિચાર આવતો નથી. હવે શું કહે છે, જો હવે કહે છે, ઉપજે તે સુવિચારના મોક્ષ માર્ગ સંચાર ગુરુ શિષ્ય સંવાદ થી ભાગ્યું શટ પર આય. એ છ પદ ની વાત કરે છે, છ પદ. હવે આ શટ પદ ની વાત કરે છે. હવે પહેલા છ પદ કયા છે એ અહીંયા 43 નંબર ની ગાથામાં કહે છે. જો આત્મા છે તે નિત્ય છે, છે કરતા નિજ કર, છે ભોક્તા વળી મોક્ષ છે, મોક્ષ ઉપાય સુધર. છ પદ કીધા, કયા કયા છ પદ? આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્મ કરતા છે, આત્મા કર્મ નો ભોક્તા છે, મોક્ષ છે અને મોક્ષ નો ઉપાય પણ છે. હું લખ્યું છે જબરદસ્ત હલાવ્યું છે ને આખું. અહીંયા કહે છે ને કે આખું અહીંયા મોક્ષ માર્ગ આખો અહીંયા આવી જાય છે. વસ્તુ સ્વરૂપ નું કેટલું સુંદર દર્શન નિરૂપણ કર્યું છે શ્રીમદજી એ. છ પદ છે. આત્મા છે એટલે આત્માની હયાતી અસ્તિત્વ છે, આત્મા નિત્ય છે એટલે આત્મા ટકે છે, આત્માનો નાશ થતો નથી. અને ઘણા બધા એવા છે ને કે આત્માને શું નથી માનતા, નિત્ય નથી માનતા, આત્માને કેવો માને છે, નાશવાન માને છે. આત્મા કરતા છે, કરતા કોનો કરતા, કોનો કરતા, પરનો કરતા નહીં, પરનો કરતા નહીં. સમજો, જો કરતા માટે બહુ સરસ, કરતા માટે સમયસારના કરતા કર્મ અધિકારમાં, કરતા અજ્ઞાની હોય કે જ્ઞાની હોય, પરનો કોઈ કરતા નથી. સમજો બરાબર, ફરી, જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, પરનો તો કોઈ કરતા નથી. સમયસારમાં 100 નંબરની ગાથા છે જેમાં કર્મથી સિદ્ધ કર્યું કે પરનો કરતા થવા માટે, પરનો કરતા થવા માટે મારે પરમાં શું થવું પડશે, પરમાં મારે વ્યાપવું પડશે, વ્યાપવું પડશે. સમજાય છે ને? કુંભાર ગળાનો કરતા હોય તો કુંભારે પહેલા શું બનવું પડશે, માટી બનવું પડશે. ખ્યાલ આવે છે કે નહીં? હવે પણ એ કુંભાર માટી રૂપે થતો નથી, એટલે કુંભાર માટી નો કરતા નથી. તો માટીનો કરતા કોણ? માટી. ગળાનો કરતા કોણ? માટી. સમજાય ને? અને ગળામાં વ્યાપેલું કોણ છે? માટી વ્યાપેલી છે. સમજાય છે ને? એટલે પરનો કરતા થવા માટે મારે શું થવું પડશે, પહેલા તો પર રૂપે થવું પડે. અને 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 એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે ક્યારે થતા નથી, કારણ કે છ એ છ દ્રવ્ય કેવા છે, સ્વતંત્ર છે. આટલું ક્લિયર? બરાબર. તો પછી કોનો કરતા, આત્મા કોનો કરતા? તો બે પર્યાય, બે પર્યાયની વાત કરશું. બે પર્યાય, એક હોય વિકારી પર્યાય અને એક હોય નિર્વિકારી પર્યાય. વિકારી એટલે કઈ લેવી, રાગ દ્વેષની પર્યાય, અને નિર્વિકારી એટલે કઈ લેવાની, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પર્યાય. હવે અજ્ઞાની કોના કરતા બને છે, કોના કરતા બને છે? તો કે આ રાગ દ્વેષની પર્યાયના કરતા બને છે. અને જ્ઞાની કોના કરતા બને છે, તો કે આ જ્ઞાન દર્શન ચારિત્રની પર્યાયના કરતા બને છે. એટલે એટલે ખરેખર પરનો કરતા તો જ્ઞાની પણ નહીં અને અજ્ઞાની પણ નહીં. અજ્ઞાન ભાવથી અજ્ઞાની કોનો કરતા, રાગનો કરતા. ખરેખર તો આત્મા રાગનો કરતા પણ નથી, કારણ કે આત્મા ત્યારે રાગ રૂપે થયો નથી.
અને રાગ કરવાનો સ્વભાવ છે કે વિભાવ સ્વભાવ છે? એનો વિભાવ સ્વભાવ છે, એ ત્રિકાળ સ્વભાવ નથી, પણ જાણવું એનો ત્રિકાળ સ્વભાવ છે. ખરેખર તો જ્ઞાનીનો આત્મા પણ જાણવાનું કામ કરે છે, પણ એને ના જ્ઞાન સ્વભાવનું જ્ઞાન સ્વભાવનું શું નથી, લક્ષ્ય નથી. એટલે કોનો કરતા થાય છે? રાગનો કરતા થાય છે. અને જ્ઞાનીને બરાબર ખબર છે કે રાગ મારા જ્ઞાનમાં જણાય છે, પણ હું ખરેખર રાગનો કરતા નથી, હું તે રાગનો પણ છું જાણવા વાળો છું. ખ્યાલ છે ને? એવી રીતે ભોગતામાં ભોગતા ભોગતા હું સુખ દુઃખ નો ઉપરનો ભોગતા છું કે નહીં? છું કે નહીં? તો કે નથી. બોલો, ગુલાબ જાંબુ ભોગવી શકીએ કે નહીં? ખ્યાલ છે ને? ભોગવી શકીએ કે નહીં ગુલાબ જાંબુ? અરે ગુલાબ જાંબુ અગર આત્મા ભોગવે ને તો આત્મા શું થઈ જાય? આત્મા જળ થઈ જાય. ખ્યાલ આવે ને? અને આપણે શું ભ્રમ પડ્યો છે? મેં ગુલાબ જાંબુ ખાધા, મેં રસગુલ્લા ખાધા. અને અહીંયા કહે છે કે ભાઈ ભૂતગલ જળને ભોગવે ને તો આત્મા શું થઈ જાય? જળ થઈ જાય. તો પછી કોને ભોગવ્યું? કોને ભોગવ્યું? અજ્ઞાનીએ, અજ્ઞાનીએ એ સુખ દુઃખ ના ભાવને ભોગવ્યા. સમજાય ને? પેલું ગુલાબ જાંબુ ખાતા અરે મજા આવી ગઈ, તો એ જે ભાવ થયા ને, એ જે હર્ષના ભાવ થયા, એ ભાવને ભોગવ્યા. હાલા છે? અને જ્ઞાની તો એ ગુલાબ જાંબુ ખાતા વખતે પણ હાલા છે, એ વખતે પણ એને બરાબર ખબર છે કે હું કોને ભોગવું છું, હું મારા જ્ઞાનને ભોગવું છું. ખરેખર તો હું ઓલા સુખ દુઃખને પણ ભોગવવા વાળો નથી. એટલે જ્ઞાની પોતાના જ્ઞાનને ભોગવે, અને અજ્ઞાની કોને ભોગવે? સુખ દુઃખને ભોગવે. અજ્ઞાની રાગને કરે, અને જ્ઞાની કોને કરે? જ્ઞાનને કરે. એવી રીતે આ કરતા અને ભોગતા એનું ડિટેલ પછી આવશે, હમણાં તો શોર્ટમાં. વળી મોક્ષ છે, અને મોક્ષનો શું છે? ઉપાય છે. મોક્ષનો ઉપાય એટલે શું લેવાનું? સમ્યક દર્શન જ્ઞાન. જો આગળ શટ સ્થાનત સંક્ષેપમાં શટ દર્શન પડતે સમજાવા પરમાર્થને કયા જ્ઞાનીએ. આ ખરેખર આમાં શટ દર્શનને સમજાવ્યું. આ શટ પદ દ્વારા કોને સમજાવ્યા? શટ દર્શન. એવા દર્શન છે કે જે આત્માને સર્વથા કેવા માને છે? નિત્ય. આત્માને સર્વથા કેવા માને? અનિત્ય. અને ખ્યાલ આવી ને? એવા દર્શન છે કે આત્માના અસ્તિત્વને જ નથી માનતા. તો એ શટ દર્શનને પણ અહીંયા સમજાવ્યું. કોના માધ્યમથી? શટ પદના માધ્યમથી. આ છ પદના માધ્યમથી જે એકાંતવાદી છે ને, આપણો જૈન ધર્મ કેવો? અનેકાંતવાદી. અને આપણા ધર્મ સિવાય બાકીના બધા જે મત છે કેવા? એકાંતવાદી. કારણ કે આત્માને એક ધર્મ વાળો માને, યા તો આત્માને સર્વથા નિત્ય માને, અને યા તો આત્માને સર્વથા અનિત્ય માને. પણ આપણો જૈન ધર્મ કેવો? અનેકાંતવાદી. કારણ કે આત્મામાં બંને ધર્મ છે ને, નિત્ય પણ પણ છે અને અનિત્ય પણ પણ છે, દ્રવ્ય પણ છે અને પર્યાય પણ છે. સમજાય છે ને? હવે અહીંયા એક 5 મિનિટમાં 10 મિનિટમાં જે આ ચાર ગાથા પહેલા તો જે પ્રશ્ન પૂછે છે, જો શંકા. હવે પહેલા આત્મા છે, આત્મા છે, આત્મા છે એ સંબંધી શિષ્યની શું શું શંકા છે, અને શંકાનો પછી શું કર્યો શ્રીમદજી? સમાધાન કર્યો. હવે જો કેટલી શંકા કહી? ચાર શંકા કહી. કોના સંબંધી? આત્મા છે એના સંબંધી શિષ્યને ચાર શંકા થાય છે. નથી દ્રષ્ટિમાં આવતો, નથી જણાતો બીજો પણ અનુભવ નહીં.
બીજું પણ કોઈ પણ રીતે અમને આત્મા કોઈ ખ્યાલ આવતો નથી, સમજાય છે? અને દેવ અશ્વિની નેત્રથી પણ નથી દેખાતો અને એનું રૂપ પણ જણાતું અને બીજી પણ કોઈ રીતે અનુભવમાં આવતો નથી. એટલે ધેટ મીન્સ અમારા અપેક્ષાથી, અમારી અપેક્ષાથી તો આત્મા આત્મા કાંઈ છે જ નહીં. પહેલી શંકા સમજાય, પહેલી. હવે બીજી, હવે શું કે છે? અથવા દેહ જ આત્મા, અથવા ઇન્દ્રિય પ્રાણ, લેજા જુદો માનવો, નહી જુદો વેંધાણ. હવે તો હવે તમે કહો છો આત્મા છે, તો પછી અમે એને બે રીતે માની શકીએ કે દેહ જ છે ને એ જ આત્મા છે, અને અથવા ઇન્દ્રિય, અગ્નિ ઇન્દ્રિય છે અને જુદું જુદું માનીએ તો એ શું ગણાશે? એ બધું મિથ્યા ગણાશે. ખ્યાલ આવે છે? એટલે નહીં જુદું એ ન, બરાબર ને? એટલે એવા કોઈ અમને લક્ષણ જુદા જુદા દેખાતા, હવે જો આગળ કહીશું. વળી જો આત્મા હોય તો જણાય તે નહીં કે, જણાય જો તે હોય તો ઘટપટ આદિ છે. અહીંયા કે છે આત્મા, જો તમે કહો છો આત્મા હોય, આત્મા હોય તો પછી આત્મા શું થવો જોઈએ? જણાવો જોઈએ, બરાબર ને? અને જણાય તો હોય, એટલે જેમ કેવા કેવી રીતે, જેમ કેવી રીતે, જેમ ઘટપટ આદિ સામે મૂકેલા જે ઘટપટ આદિ જેમ જણાય છે એમ આત્મા અગર હોય તો આત્મા પણ શું થવો જોઈએ? આત્મા પણ જણાવવો જોઈએ, સમજાય છે ને? તમે કહો છો આત્મા છે તો અમને હવે આ બધી વસ્તુ થી લાગે છે આત્મા કાંઈ છે નહીં, સમજાય છે? હવે ચોથી ચોથી દલીલ શું કરે છે જો શિષ્ય? માટે છે નહીં આત્મા મિથ્યા મોક્ષ ઉપાય, એ અંતર શંકાતણો સમજાવો સદભાઈ. હવે કે છે કે અમને આ બધું ઉપર જે કીધું તો અમને હવે એમ લાગે છે કે આત્મા છે નહીં, એટલે આત્મા નથી તો પછી બાકીના પાંચ કીધા ને, નિત્ય છે, કર્તા છે, ભોગતા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે, તો એ બધું પણ હવે કઈ લાગુ પડશે નહીં, કારણ કે આત્મા જ નથી ને, આત્મા જ નથી, બરાબર ને? તો આ બધું પણ ઘટિત નહીં થાય. હવે મારી અંતરમાં તો આ શંકા છે, જો એની લઘુતા છે ભાઈ, એમ નથી કેતો કે આ સાચું છે, એ કે છે હું આમ જાણું છું, સમજાય છે ને? મારા મારા અભિપ્રાય પ્રમાણે હું તો આમ જાણું છું, પણ હવે એવું કે છે તે અંતર શંકા કરો, અને હવે શંકા છે, શંકા છે તો એ શંકા ને હવે તમે શું કરો? વિનયથી પૂછે છે, અને વિનયથી કહે છે કે તમે એને સમજાવો, તમે એને શું કરો? સમજાવો, બરાબર ને? અને સમજવું છે ભાઈ, મારે મારા આત્માને પ્રાપ્ત કરવું છે, મારી અહીંયા બધી આ મિથ્યા કલ્પનાઓ છે, તો હવે એને શું કરવો? એને 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 એના સાચા તર્ક અને યુક્તિથી તમે એને મને સમજાવો. હવે આપણે ત્રણ વાર્તા વાંચીને એનો એક થોડો અર્થ સમજીને આગળ આપણે કાલના સ્વાધ્યાયમાં એને કન્ટિન્યુ કરશું. જો એમ કહીશે ભાષ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન, પણ તે બંને ભિન્ન છે પ્રગટ લક્ષણે. પહેલો જવાબ શું આપે છે? પહેલો જવાબ શ્રીમદજી શું કહે છે કે તમને જે આ આત્મા ને શરીર એક લાગે છે ને, એ કોના કારણે લાગે છે? કોના કારણે? દેહ, દેહાધ્યાસથી. એટલે દેહ ને તમે પોતાનું માન્યું છે ને, એટલે કેવો લાગે છે? દેહ અને આત્મા તમને એક લાગે છે,
પણ એ ખરેખર જે ખરેખર એ નથી આત્મા દેહ સમાન દેહાધ્યાસથી કેવા લાગે છે આત્મા દેહ સમાન લાગે છે આત્મા અને શરીર વચ્ચે આત્મા અને શરીર વચ્ચે ક્ષીર અને નીર દૂધ અને પાણી જેવો સંબંધ છે બોલો દૂધ અને પાણી કેવા લાગે એક લાગે છે ને પણ એક છે કે અલગ 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 છે ને સમજાય છે ને એવી રીતે આ કહે છે એવી રીતે આ કહે છે કે આત્મા અને શરીર વચ્ચે કયો સંબંધ છે એક ક્ષેત્ર અવકાશ સંબંધ કયો કહેવાય એક ક્ષેત્ર અવકાશ સંબંધ એટલે અહીંયા અહીંયા શું ભ્રમ કરી રાખ્યો આપણે કે દેહ અને આત્માને આપણે એક માન્યો પણ તે બંને ભિન્ન છે પ્રગટ લક્ષણે ભાર કયા લક્ષણે પ્રગટ લક્ષણ કયું લક્ષણ થી આપણે ખ્યાલ આવે છે કે આત્મા છે તો કે જે જાણ્યું જાણ્યું થાય છે ને જ્ઞાન થાય છે એ પ્રગટ લક્ષણ થી શું ખબર પડે છે કે આત્મા આત્મા અલગ છે અને આ શરીરનું લક્ષણ શું છે શરીરનું લક્ષણ તો કે સ્પર્શ રસ ગંધ વર્ણ એ શરીરનું લક્ષણ છે અને એનાથી એ શરીર પણ કેવો દેખાય છે જુદો દેખાય છે ખ્યાલ આવે ને ઓલી સાકરની ડબ્બી હોય અને બાજુમાં કોણી હોય ફટકડીની ડબ્બી હોય તો બંને દેખાય કેવા સરખા પણ જ્યાં એ સાકરને ચાખી એ લક્ષણ એ લક્ષણથી શું ખબર પડી ગઈ કે આ સાકર અલગ અને ફટકડી અલગ ખ્યાલ આવે એમ લક્ષણથી કોના વચ્ચે ભેદ સમજાયો તો કે દેહ અને આત્મા વચ્ચે ભેદ સમજાયો ત્રણ ક્રિયા હોય ને એક દેહની ક્રિયા એક દેહની ક્રિયા એક રાગની ક્રિયા અને ત્રીજી કઈ એક જાણવાની ક્રિયા આ દેહની ક્રિયાથી પણ આત્મા જુદો રાગની ક્રિયાથી પણ આત્મા જુદો તો ખરેખર કઈ ક્રિયા વાળો આત્મા છે જાણવાવાળી ક્રિયા વાળો આત્મા છે હવે જો આગળ શું કહે છે ભાસ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન પણ તે બંને ભિન્ન છે જેમ અસી મ્યાન કોનું ઉદાહરણ આપ્યું હવે શ્રીમતીએ અસી અને મ્યાન અસી એટલે તલવાર અને મ્યાન જે બોલા મ્યાનની અંદર તલવાર કેવી છે જુદી છે સમજાય ને જુદી છે ને એટલે તલવાર શું થઈ જાય છે એ નીકળી જાય છે ને સમજાય છે ને એવી રીતે આ દેહમાં અંદર આત્મા રહેલો છે પણ એ જ સમયે શું કેવો છે દેહમાં અંદર રહેવા છતાં પણ આત્મા કેવો છે આત્મા જુદો છે સમજાય છે ને એટલે તો દેહ અહીંયા પડી રહે છે મરણ થાય છે ને તો દેહ અહીંયા શું થઈ જાય છે પડી રહે છે અને એમાંથી કોણ નીકળી જાય છે આત્મા નીકળી જાય છે હાલે પછી આ મુર્દા સાથે વાતચીત કરીએ છીએ તો બોલો એ મુર્દું બોલે છે કે નહીં મૃત્યુ બોલે છે કે નહીં કેમ નથી બોલતું કારણ કે એમાં જે 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 ચૈતન્ય તત્વ હતું ને જે જાણવા વાળો તત્વ એ તત્વ શું થઈ ગયું નીકળી ગયો સમજાય છે ને એટલે ખ્યાલ આવી ગયો ને કે આ શરીર અલગ છે અને આત્મા અલગ છે પણ આપણને આનાથી કાળથી કયો અભ્યાસ છે કયો અભ્યાસ છે લખ્યું ને દેહાધ્યાસથી એક ઉદાહરણ આપીને આપણે અહીંયા જ આને પૂરું કરીએ બે બે એક એક શું કે કોલોનીમાં બે કૂતરા હોય છે એક કાળો અને એક સફેદ ગોરો બોલો કાળો કૂતરો હોય છે ને એ પતલો થતો જાય છે બહુ પતલો થઈ જાય છે અને બોલો જે સફેદ કૂતરો હોય છે ને એ બીજી કોલોનીમાં રહેતો હોય અને એ તો બરાબર હટ્ટો પટ્ટો હોય અને કાળો કૂતરો કેવો થતો જાય છે પતલો થતો જાય છે દિવસે દિવસે એટલો ધૂળો થઈ જાય છે તો એક ઓલો સફેદ કૂતરો હોય છે ને એ આવે છે કોની પાસે કાળા કૂતરા પાસે એ કહે છે આ તું આ કોલોનીમાં રહી છે ને તો તું બહુ પતલો થઈ ગયો છે શું તને ખાવા પીવા નથી આપતા આ લોકો બધા તો કહે છે કે ના એવું તું નથી તો કે તું છોડ ને આ કોલોનીને તું આવું મારી કોલોનીમાં આવું તો તારી તબિયત સુધરી જશે તો કે આવામાં આવા આવા છે તો
નહીં, તો કે જે શું પ્રોબ્લેમ શું છે, બોલો પૂછે છે, કોણ પૂછે છે? સફેદ કૂતરો કાળા કૂતરાને પૂછે છે પ્રોબ્લેમ શું છે. એ પ્રોબ્લેમ એ છે કે મારી કોલોનીમાં દેરાણી જેઠાણી રહે છે અને એ દેરાણી જેઠાણી બહુ લડે છે, એવા લડે છે અને પછી જોર જોરથી અવાજ આવે છે, જોર જોરથી એ બારીમાંથી અવાજ આવે છે કે બેસ બેસ કાળા કૂતરાની વહુ. શું કહે છે, શું અવાજ આવે છે? બેસ બેસ કાળા કૂતરાની વહુ. એટલે કે છે મને તો યાર હું અહીંયાથી નીકળવાનો ભાવ નથી થતો, કારણ કે મને તો હું શું કહે છે, આ મારી કોણ છે? વહુ. એટલે કાળા કૂતરાની વહુ. ખ્યાલ આવે? તો હવે હું અહીંયાથી કેવી રીતે આવી શકું? મને તો અહીંયાથી નીકળાય નથી. ખ્યાલ આવે? હવે એને શું થઈ ગયો છે? ભ્રમ થઈ ગયો છે ને. ખ્યાલ આવે? હવે સારી જગ્યામાં જવા માટે પણ એ જગ્યાને છોડવા તૈયાર નથી. એમ આપણને આનાથી કાઢી શું ભ્રમ થઈ ગયો? ખ્યાલ આવે છે ને કે આ દેહ તે મારું છે. આપણને બહુ સારી સ્થાન સારી જગ્યા બતાડે છે આચાર્ય દેહ શ્રીમદજી. આપણને બહુ સરસ સ્થાન બતાડે છે. કયું સ્થાન? મને એવા શુદ્ધાત્મા નો અનુભવ થતો નથી. હું એવા દેહાધ્યાસ ની વાત કરી કે આત્મા અને દેહ સમાન લાગે છે પણ બંને કેવા છે? અસી અને જ્ઞાન ની જે જુદા જુદા છે. એવા આપણે 50 નંબરની કાથા સુધી આજે આપણે જોયું. કાલે જે બધી ઘણી બધી આપણે કાથા એક સાથે થોડી કાલે લઈ લેશું. એ બીજો મંગળવાર ભાવનાથી આપણે સ્વાધ્યાય પૂરો કરીશું.